रामदेव। बाबा हमारी मनोकामना पूरी कर दो। तुलसी। अरे तमे आवी गया। अरे तुलसी तुलसी, अरे अरे शु बात छे, अरे तबियत नहीं ठीक तो शु काम करे छे? चल 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 आराम कर चल। ए ए शु छे के बाबा रामदेवे अपनी अरज सांभळी लीधी छे, तमे बाप बनवाना छो? तुलसी जय हो बाबा रामदेव जी। हे रामाबीर, तमे मारी अरज सांभळी लीधी, तमे धन्य छो बाबा, धन्य छो। अरे लीला, कौन छे? तारो पति हस्बंड गयो चूल्हामा, કેમ રે આજે પણ તું દારૂ ચડાવીને આવ્યો? હા પીયાયો, તારા બાપનું શું ગયો? તું શું કામ મફત મારો હોય છે? તારા બાપનું શું ગયો? તને રહું છું બેવડા, તને શરમ નથી આવતી? પર્સ માંથી 100 રૂપિયા કાઢીને દારૂ પીને આવ્યો? દારૂ થી શરમ ન આવે, મારી મેનારાને જોશ આવે જોશ। આજે દેખાડીશ તને મારો પૂરો જોશ। અરે આજે શું બતાવીશ? જોતા જોતા તો 10 વર્ષ થઈ ગયા, પણ કાઈ કરી શક્યો નથી। એ ડોન્ટ કાઈ ચૂપ બેઠ, તું જલ્દી થી ભાણું લગાવ અને એમાં ઘી વાળી રોટી આપ, મને બહુ ભૂખ લાગી છે। ચપ્પલ નથી ખાવા? ચપ્પલ અને નહીં તો શું? કેટલી વાર કીધું છે કે દારૂ પીને નહીં આવ, નહીં આવ, નહીં આવ। હું તો પીને આવીશ આવીશ આવીશ। તો પછી ઠીક છે, હું પણ તને બતાવીશ બતાવીશ બતાવીશ। અરે તું શું બત જો દીકરા, તું ઘર છોડીને કોલેજમાં ભણવા માટે કામ છોડીને શહેર પહેલી વાર જાય છે, તારું ખૂબ ખૂબ ધ્યાન રાખજે। અરે તુલસી, રાહુલ હવે નાનો નથી, મોટો થઈ ગયો છે, હવે બહાર નહીં જાય તો એને દુનિયાનું જ્ઞાન કેવી રીતે થશે? દીકરાને દૂર જવાનું દુઃખ મને પણ છે, પણ છાતી ઉપર પથ્થર રાખવો જ પડશે। અરે અનપણ રાખીને એને અજ્ઞાનના અંધારામાં તો નથી નાખવો, ભણશે તો જ્ઞાન મળશે, અજવાળું થશે। હું તો ચાહું છું તુલસી કે રાહુલની સાથે સાથે ચંદા પણ ભણે। ના બાપુજી, પછી તમારું અને માનું કોણ ધ્યાન રાખશે? તમને લોકોને એકલા મૂકીને હું ક્યાંય નહીં જાઉં, અને જેટલું જોઈએ એટલું તમે ભણી લીધું છે, બસ એનો ફાયદો ઉપાડીશ અને ઘરડા અભણ બધાને ભણાવીશ ગણાવીશ બધું શીખવાડીશ। ઠીક છે માં, હું નીકળું। જીવતો રે દીકરા। પ્રણામ પિતા। જીવતો રે દીકરા, ભણી ગણીને બહુ મોટું નામ કરજે। જો ચંદા, માં અને બાપુનું પૂરું ધ્યાન રાખજે। તું ચિંતા ના કર રાહુલ, હું માં અને બાપુજીનું પૂરું ધ્યાન રાખીશ। અચ્છા, તારું પણ? એ એ ચાલો હવે, ચાલો હવે ટ્રેન જતી રહેશે। જો તમારી બસ આવી ગઈ। હા અરે મોટા ભાઈ, મોઢું મીઠું કરાવો, તમારો છોકરો રાહુલ પેલા નંબર થી પાસ થયો છે, આખા રાજ્યમાં પેલો નંબર આવ્યો છે। જમાડીશ, આખા ગામને જમાડીશ, મારા દીકરાનું
પેપર માં ફોટો છપાડો છે, પહેલો નંબર આવ્યો છે. અરે આપણો રાહુલ પાસ થઈ ગયો. અરે કાકા રાહુલ પાસ થઈ ગયો, પહેલો નંબર આવ્યો છે, પહેલો નંબર લાવ્યો છે, પહેલા નંબર થી પાસ થયો છે મારો દીકરો. આ જો રાહુલ પાસ થઈ ગયો પહેલા નંબર થી. આવો બધા જોઈ લો. અરે રાહુલ ની માં ચંદા ક્યાં છો? બધા આવો આવો જલ્દી આવો. અરે શું થયું? આપણો રાહુલ પાસ થઈ ગયો. અરે શું થયું? જો 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 આપણો રાહુલ પહેલા નંબર પાસ થઈ ગયો છે. હજુ પેપર માં ફોટો આવ્યો છે. બાપુજી શું થયું? કેમ બૂમ પાડો છો? અરે જો તારો ભાઈ પાસ થઈ ગયો છે. આપણું નામ રોશન કરી નાખ્યું. જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે. આખા રાજ્યમાં પહેલો નંબર પાસ થઈ ગયો છે આપણો રાહુલ. હે મારા રામદેવજી, તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. દીકરાને પેટ ભરીને વાત કરવા દે. તું વિજયને નાવા ધોવાનો ઇંતજામ કર. વિજય બેટા તું નાહી ધોઈને સારી રીતે જમી લે. અને હા, એક વાતનું ધ્યાન રાખજે, આ ઘરને પોતાનું ઘર સમજજે. સંકોચ બિલકુલ ના કરતો. હા ઠીક છે બાપુ. બેટા મહેમાનનું ખાસ ધ્યાન રાખજે. હું આવું છું. બરોબર વિચાર કરી લ્યો ભવરભાઈ. તમે તમારી જિંદગીની આખી કમાણી દાવ પર લગાવી રહ્યા છો. શેઠજી, કોઈ પણ મા બાપ માટે એની પૂંજી, મોટામાં મોટી પૂંજી એની ઓલાદ હોય છે. અને મારી બધાથી મોટી પૂંજી છે મારો રાહુલ. તમે તો જાણો છો શેઠજી, મેં કદી હાર નથી માની. આ વખતે પણ નહીં માનીશ. જિંદગીનો આખરી દાવ પણ ખેલીને જ માનીશ. જોઈ લેજો, તમારા બધાથી વધારે હું મારા દીકરાને ઓળખું છું. કેમ કે મારો દીકરો છે. એક દિવસ જોજો તમે, એ બહુ મોટો સાહેબ બનીને પાછો આવશે. અને પછી મને એ ગામના નાના ઘરમાં રાખશે. અરે શહેરના મોટા બંગલામાં લઈ જશે મને. એની માં અને બહેનને સોનામાં લાદીને રાખશે. અને મને ગાડીની નીચે પગ નહીં મૂકવા દે. તો પછી ઠીક છે. ભગવાન તમને સારો દિવસ દેખાડે તો મને ભૂલતા નહીં. નહીં શેરજી, બિલકુલ નહીં. મહેતાજી, આનો અંગૂઠો લઈ લ્યો. જી. તમે શું કર્યું બાપુજી? મને વગર પૂછે તમે વિદેશ મોકલવાની તૈયારી શરૂ કરી દીધી. અરે જમીન તો ગીરવી રાખી દીધી, પણ માં અને બેનના ઘરના પણ ગીરવી રાખી દીધા. નહીં બાપુજી, નહીં. હું આટલો મોટો બોજ રાખીને ક્યાંય નહીં જાઉં. નહીં બાપુજી. રાહુલ! હા બાપુજી. આજ સુધી તમે આટલું દુઃખ વેઠીને, દિન રાત એક કરીને તમે મને ભણાવ્યો ગણાવ્યો. નાનપણથી તમે અત્યાર સુધી મને હથેળીમાં રાખીને મોટો કર્યો. અને બાપુજી, હવે મારે બદલો ચૂકવવાનો વખત આવ્યો છે. એક સારી નોકરી જોઈને મારે તમને લોકોને આરામ આપવો છે. મારી માને સુખ આપવું છે.
મારી બેનને હાથ પીડા કરવા માંગુ છું અને તમે લોકો મને વિદેશ મોકલવા માંગો છો? નહીં બાપુજી, નહીં, ક્યારેય નહીં. રાહુલ બેટા, તારા બાપના હાથમાં આજે પણ મહેનત લખેલી છે કે 100 વર્ષ સુધી મહેનત કરીને ઘરનો ફર્જ પૂરો કરી શકે છે. બેટા, કરજ તો કાલે પણ ચૂકાઈ જશે, પણ રામદેવ ધણીનો આપેલો એક દીપક હું નહીં ચમકાવી શક્યો. એનો અજવાળો હું જ્યાં સુધી નહીં ચાહું ત્યાં સુધી નહીં પહોંચાડી શકું તો મારી આત્મા મને ધિક્કારશે. એક વાત કાન ખોલીને સાંભળી લે, એક વાત કાન ખોલીને સાંભળી લે. આ જમીન જાયદાદ, આ ઘરેણા બધા પાછા આવી જશે, પણ આ વખત ગુજરી ગયો ને, પણ આ ભગવાનની દીધેલી પૃથ્વી એમ જ અંધકારમાં પડી રહી બેટા, તો એની ચમક ક્યારે પાછી નહીં આવે. પણ બાપુજી, જો દીકરા, તારા બાપુજી બરાબર કહે છે. બેટા, તારા જેવા હોશિયાર તો હજારોમાં એક હોય છે, જેની કિંમત કોઈ નથી આંકી શકતું. અરે બાપા રામદેવની કૃપાથી આ મોતી મારા ઘરમાં પેદા થયું છે. બેટા, તારે તારા મામાની સેવા જ કરવી હોય તો તું પરદેશથી ભણી ગણીને આવ, જેનાથી તું વધારે સારી રીતે સેવા કરી શકે. હા બેટા, રાહુલના મા-બાપ કેવડાવાથી મારી છાતી ગર્વથી ગજ ગજ ફૂલી જશે. માની જા બેટા, માની જા. હા ભાઈ, આ તારી બેન પરદેશમાં ભણતા પોતાના ભાઈ માટે ખૂબ ખૂબ ખુશ થશે. અને ભાઈ, હું અને માં તારા માટે અમારા ઘરેણા વેચીએ છીએ, એ વાતનો તું જરાય ખોટું ના લગાડીશ. એક માના માટે એના દીકરાથી વધારે અને એક બેન માટે એના ભાઈથી વધારે બીજું કોઈ ઘરેણું ના હોઈ શકે. આમ તમે લોકો મને સમજાવો નહીં, હું કોઈ પણ હાલતમાં વિદેશ નહીં જાઉં, એટલે નહીં જાઉં. હું આટલો દૂર મારા મા બાપ બેન થી નહીં રહી શકું, હું નહીં રહી શકું. પ્રેમ ભાવના સંબંધોની નદીમાં તરવા માંગે છે, એમાં આંખ મોદીને ડૂબવાનું નહીં ચાલે. મોહનલાલનો દીકરો મા બાપને બહેન વગર જીવી નહીં શકે? મોહનલાલનો દીકરો એટલો કાયલ નહીં થઈ શકે, નહીં હોઈ શકે કાયલ. એનામાં તો તાકાત હોવી જોઈએ દુનિયાના કોઈ પણ કોનામાં જઈને એને પથ્થર તોડવાની દિલેરી. આમ જ સમજદાર થવું એ કાફી નથી દીકરા, આદમીની છાતી ફોલાદની હોવી જોઈએ, ફોલાદની. પણ બાપુજી, મારે ત્યાં નથી જવું. માં બાપ, માં બાપ, માં બાપ, માં બાપ, ક્યાં સુધી માં બાપ માં બાપ કરતો રહેશે? ક્યાં સુધી મારો પીછો નહીં છોડે તું? અરે ક્યાં સુધી મારી છાતી પર મૂંગ ઢળશે તું? અરે અમે મરી જઈશું તો શું, તું મારી સાથે મરી જવાનો? તારી બેન પરણીને સાસરે જશે તો એનો પલ્લો પકડીને એની પાછળ પાછળ સાથે જશે શું? બહુ જ બહુ જ પ્રેમ છે ને તને તારા મા બાપ ને બહેન સાથે, બહુ જ પ્રેમ છે ને તારે મા બાપ ને બહેન સાથે. હું આખરી વાર કહું છું તને દીકરા, અગર હવે પણ તે વિદેશ જવા માટે ના પાડી છે ને, તો તને સોગંદ છે તારી માની, તારી બહેનની. બેટા, સોગંદ છે તને તારી બહેનની, સોગંદ છે તને તારી બહેનની રાખડીની, અને સોગંદ છે તને તારા બાપની. બાપુજી, મને માફ કરી દો બાપુજી, તમે જે કહેશો એ હું કરીશ બાપુજી. મારી વાત યાદ રાખજે દીકરા, ઉઠ, ઉભો થા અને આગળ વધ, આગળ વધ દીકરા. બાપુજી, આગળ વધ. મિસ્ટર રાહુલ, આયાની ગવર્નમેન્ટના હિસાબથી તમને લોન અને સબસિડી મળી શકે છે, પણ એના માટે મારે 5 લાખ રૂપિયા જમા કરવા પડશે, અને એમાં તમારો શેર આવે છે 2 લાખ રૂપિયા. 2 લાખ? જો રાહુલ,
તારી તકલીફ હું સમજુ છું, તું કે તો 2 લાખ રૂપિયા આપવા તૈયાર છું, પણ એ પણ જાણું છું કે તારા જેવો સ્વાભિમાની મારી પાસેથી મદદ નહીં લે. નહીં નહીં, મારા માટે આટલી ચિંતા કરવાની કઈ જરૂર નથી, હું 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દઈશ. બસ બાબુજીની ચિઠ્ઠી લખું એટલી વાર છે. ખરેખર? હા. તો રાહુલ, આજે 15 તારીખ છે અને આ મહિનાની 30 તારીખ સુધી આપણે રૂપિયા ભરવા પડશે. હા હા, ભરી દઈશ. ગુડ, તો આ એગ્રીમેન્ટ પર સાઈન થઈ જાય. યસ સર. થેન્ક યુ સર. રાહુલ, એક વાત બરોબર યાદ રાખજો, આ સરકારી મામલો છે અને અને જો એક દિવસ પણ પૈસા લેટ થશે તો આ દેશના કાનૂનના હિસાબે તમારા ઉપર ફ્રોડનો કેસ લાગી શકે છે. ડોન્ટ વરી મિસ્ટર સંઘવી, તમે મારા મા બાપને ઓળખતા નથી, એ રૂપિયા મોકલી દેશે. ગુડ. નીલમ, તું પૂરી તૈયારી કર. ઓકે. હું બાપુજીને લેટર લખી દઉં છું. ઓકે મિસ્ટર સંઘવી. ઓકે. થેન્ક યુ મિસ્ટર સંઘવી, તમે મારા પ્લાનને અંત સુધી લાવવામાં મદદ કરી. થેન્ક યુ વેરી મચ. સાચું કહો છો? હા, સાચે જ કહું છું. શહેરથી આવતી વખતે વિજયના મા બાપને મળીને આવ્યો છું. ચંદાના લગ્નની વાત પાકી કરીને આવ્યો છું. બાપુજી ચા. અરે બેટા, તું કેટલો ખ્યાલ રાખે છે તારા બાપાનો. અત્યારે અમે તારી જ વાત કરી રહ્યા છીએ. રાહુલને આવવાની મુદત પૂરી થઈ રહી છે, એને આવતા જ હું મારી ચંદાના હાથ પીળા કરવા માંગુ છું અને ખૂબ ધૂમધામથી બાજા ગાજાની સાથે એને લગ્ન કરાવી દઉં અને પછી બધી જ જવાબદારીથી નિવૃત્ત થઈ જાઉં. પોસ્ટમેન પવનલાલજી, તમારી ચિઠ્ઠી. મા બાપુજી, રાહુલની ચિઠ્ઠી. વાંચ તો બેટા, જલ્દી વાંચ. શું લખ્યું છે? ક્યારે આવે છે? પૂજ્ય મા, બાપુજી અને ચંદા, મારું ભણવાનું પૂરી સફળતા સાથે પૂરું થયું અને તમારા લોકોના આશીર્વાદથી બહુ મોટા ધંધાની તક મળી છે. જો 2 લાખ રૂપિયાનો બંદોબસ્ત તરત થઈ જાય તો મારું કરિયર અહીંયા જોરદાર બની શકે અને તમારા સપના પણ પૂરા થઈ શકે. તમે 1-2 દિવસમાં રૂપિયા મોકલવાનો બંદોબસ્ત કરો. પૂજ્ય મા બાપુજીના ચરણ સ્પર્શ અને ચંદાને ખૂબ ખૂબ પ્યાર. તમારો રાહુલ. ચંદાના બાપુ, લખાવી દો કે ત્યાં રહેવાની જરૂર નથી, અહીંયા કઈ કામની કમી છે, જે કરવું હોય અહીં આવીને કરે. એટલું તો વિચારવું જોઈએ કે નહીં, કે આટલા પૈસાનો બંદોબસ્ત કેવી રીતે કરે? નહીં ચંદાની મા, નહીં, એનો દિલ તૂટી જશે અને પછી મને નહીં લખે તો કોને લખશે? અને મેં તો એને જબરજસ્તી કરીને વિદેશ મોકલ્યો છે. તો શું? અરે ભગવાનની કૃપા સમજ, એને વિદેશ મોકલીને ભણવાનો મોકો આપ્યો છે. જો થોડાક દુઃખ ઉઠાવ્યા છે તો થોડા ઓર સહી, પણ એ જે કમાઈને પાછો આવશે તો બધા દુઃખ દૂર થઈ જશે. પણ આટલા રૂપિયા આવશે ક્યાંથી? આવી જશે ચંદાની માં, આવી જશે. મને ભીખ પણ માગવી પડે તો હું માગીશ. આકાશમાંથી તારા તોડીને લાવવા હશે તો હું લાવીશ. જમીન પણ વેચવી પડશે તો હું વેચીશ. મારા દીકરા માટે હું કઈ પણ કરીશ, કઈ પણ. જો ભાઈ ભવરલાલ, તમારું ખેત ખરીદવામાં મને કોઈ વાંધો નથી, પણ એકવાર શાંતિથી વિચારી લ્યો તમે કે વગર ખેતરે તમારો ગુજારો કેવી રીતે થશે? શેઠજી, હું મારો ગુજારો મહેનત મજદૂરી કરીને કરી લઈશ, પેટ ઉપર પટ્ટી બાંધી દઈશ. પણ વિદેશમાં મારા રાહુલનો ધંધો જામી જાય એના માટે હું આટલું પણ ન કરી શકું. હજુ પણ સમય છે ભવરલાલ,
હજુ ભી સારી રીતે વિચારી લે, છોકરાના પ્રેમમાં આટલો આંધળો ના બન કે પોતે ખાડામાં પડી જાય. અરે ભવનલાલ ભાઈ, તમારી અસલી પૂંજી તો આ ખેતર જ છે. કૃપાશંકરજી, મારી અસલી પૂંજી તો વિદેશમાં બેસેલો મારો રાહુલ છે, એને પાછો આવવા દો. એવા એવા તો 10 ખેતરો ખરીદી લેશે. શેઠજી, હવે તો હિસાબ કિતાબ કરી લો. અરે હિસાબ કિતાબ તો મારી આ આંગળીઓ ઉપર છે. આ તારા ખેતરના પૈસા કાપીને મારી પાસે 1,75,000 રૂપિયા બાકી રહેશે. પણ મને તો 2,00,000 રૂપિયા જોઈએ છે. ના ભાઈ, 1 રૂપિયો વધારે નહીં મળે. ઠીક છે શેઠજી, જે કઈ તમારો હિસાબ હોય. લે, તારા આત્માની શાંતિ માટે આ લગાવ પેપર પર અંગૂઠો. હે ધરતી માતા, મને માફ કરી દેજો. કેટલી પેઢીઓથી તું મારા કુટુંબને પાલતી પોસતી આવી છો, સંભાળતી આવી છો, પણ હું આજને વેચી રહ્યો છું. ખૂબ જ પાપ કરી રહ્યો છું, પણ આ બધું હું મારા બેટાની ખાતિર કરી રહ્યો છું. મને માફ કરી દે છે માં, મને માફ કરી દે છે, મને માફ કરી દે. જો ભવરભાઈ, આ ધરતી માનો મોહ ન જતો હોય તો જવા દો. શેઠજી, આ મોહ નથી, માયા છે. લાવો તો લ્યો, પછી લગાવો. શું કર્યું? Excuse me, ma'am. Yes. Your letter from India. Thank you. Thank you, ma'am. Oh my God. Hey, Lakhmo Draft. Mr. Rahul. તારા બાપુજીએ તને રૂપિયા 2,00,000 નો ડ્રાફ્ટ તો મોકલી દીધો, પણ આ ડ્રાફ્ટ તારા સુધી પહોંચશે નહીં. રાહુલ સપનું જોઈ રહ્યો હતો. અરે નીલમ, તું સપનું જોઈ રહ્યો હતો? કોનું? મારું? હા, તારું. અચ્છા, જો રાહુલ, સપનું તો સપનું હોય છે, આંખ ખુલતા જ જતું રહે અને આપણને ખબર પણ ના પડે. હું તો એ જ ઈચ્છું છું કે આપણો સાથ હંમેશા આમ જ રહે. ચંદાના બાપુજી, ચંદાના લગ્નનો સમય નજીક આવી રહ્યો છે અને આપણા રાહુલનો પણ કોઈ પતો નથી. એનો ફોન આવવાનો પણ બંધ થઈ ગયો છે. ચિંતામાં ડૂબી રહી છું કે શું થયું હશે. શું થશે? ભગવાન જે વિચારશે એ જ થશે. કેટલા કાગળો લખ્યા? મને તો લાગે છે કાગળો મળે છે કે નહીં, પણ એમાં શું થઈ શકે? અરે ગાંડી, કેમ ચિંતા કરે છે? અરે કામ ધંધામાં સમય નહીં મળી શક્યો હોય. જોજે, ફેરાના વખતે જરૂર આવી જશે. હા, ફેરાના વખતે પહોંચી જશે. અરે રૂપિયા વગર લગ્ન કેવી રીતે કરશો? માં, બાપુજી, મારે લગ્ન નથી કરવા. કેમ? લગ્ન કેમ નહીં કરવાના? એટલા માટે, કારણ કે જ્યારે હું અહીંયાથી લગ્ન કરીને જતી રહીશ તો તમે લોકો એકલા નહીં રહી જાઓ. ના, મને લગ્ન નથી કરવા.
કેવી ગાંડા જેવી વાત કરે છે? શું કામ એકલા રહી જઈશું? હા, તું તારા સાસરે લગ્ન કરીને જઈશ તો તારો ભાઈ આવી જશે. એટલા માટે જ તો કહી રહી છું કે રાહુલને આવી જવા દો, એના પછી વિચારીશ. કેમ બાપુ, છું બરાબર નથી કહેતી? નહીં બેટા, તું બિલકુલ ખોટું બોલે છે. હું જાણું છું કે તું ના કેમ પાડી રહી છે. તું પણ તારી માની જેમ વિચારે છે બેટા. તું વિચારે છે કે આ તારો ઘરડો બાપ તારા લગ્ન માટે પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરશે? અરે અરે, આ મોહનલાલ જો એના બેટા માટે એટલું કરી શકે છે તો શું પોતાની દીકરી માટે પીછેહઠ કરી શકશે? નહીં, તારા લગ્ન આ વર્ષે જ થશે અને ખૂબ ધૂમધામથી અને શાંતિથી થશે. જ્યાં સુધી જે મરજી છે તું ચિંતા નહીં કર, ભગવાન બધું ઠીક કરશે. તું એક કામ કર દીકરી, રામ મંદિરની પાસે એક ઘર છે, ત્યાં આવીને તું તારા ભાઈને એક ચિઠ્ઠી લખી નાખ. જીવતી રહે દીકરા, જીવતી રહે. ભલે બાપુજી. બાપુજી ને મારા પ્રણામ. ધંધામાં ફસાયેલો હતો એટલે કાગળ મોકલવામાં મોડું થયું, પણ ચિંતાની કઈ વાત નથી. આ કાગળ ની સાથે વિમાન ની બે ટિકિટ મોકલી રહ્યું છું. તમારે અહીંયા આવવા માટે ખર્ચા માટે એક ડ્રાફ્ટ પણ મોકલ્યો છે. આગળ વાત, આગળ વાત. શું લખ્યું છે? તમને લેવા માટે હું એરપોર્ટ પર આવીશ. તમારો દીકરો રાહુલ. અરે લા લા, અરે સંભાળીને ફાટી ન જાય. જો જો મારા રાહુલે મારા માટે ડ્રાફ્ટ અને ટિકિટ મોકલ્યા છે. મારા અને રાહુલની માં માટે હવે મારા બધા દુઃખ દૂર થઈ જશે. હું કહેતો હતો ને કે મારો રાહુલ મને ક્યારે નહીં ભૂલી શકે, એ લાખોમાં એક છે. પણ તમે બધા એના ઉપર હસતા હતા, વિશ્વાસ નહોતા કરતા, મને ગાંડો સમજતા હતા. પણ મારો રાહુલ, રાહુલ લાખોમાં એક નીકળ્યો અને આજે સાબિત કરી દીધું કે બધામાં અલગ છે. એ રાહુલની માં, હે તુલસી, જો જો રાહુલે આપણા માટે હવાઈ જહાજની બે ટિકિટો મોકલી છે. જિંદગી આખી ઝોપડીમાં કાઢી, પણ આ જ દીકરાના ઠાઠ જો શું બંગલો બનાવ્યો છે.
બાપુજી આ બધી વસ્તુને હાથ નહીં લગાડો બહુ કિંમતી છે તૂટી જશે હા હાથ મત લગાડો બહુ જ કિંમતી છે ચાલો રાહુલના બાપુ ખુશીથી આમ ઘેલા ન બનો કેમ કેમ ઘેલો ન બનું અરે પોતાના દીકરાની ચીજોને હું હાથ નહીં લગાડું તો પછી કોણ લગાડશે હે એ વાત તો તમારી સાચી તુલસી રાહુલ બેટા આ ફોટોમાં તારી સાથે કોણ છે આઈ એમ સોરી મમ્મી હું તો તને બતાવવાનું જ ભૂલી ગયો આ છે નીલમ યાની મારી વાઇફ તારી વહુ તે લગન કરી લીધા છે તારા મા બાપુજીને કીધું પણ નહીં કમન મમ્મી અહીંયા કામકાજમાં મને ફુરસત ક્યાં છે તમને તો ખબર છે કે અહીંયાની લાઈફસ્ટાઈલ કેટલી ડિફરન્ટ છે યાની અલગ છે એટલા માટે તો મેં તમને લોકોને ત્યાંથી અહીંયા આગળ બોલાવી લીધા છે તો પછી અમને બેને લેવા તું એકલો કેમ આવ્યો તારી બહુ ક્યાં છે અરે એ તો હોસ્પિટલમાં છે હોસ્પિટલમાં અરે હું તો તને ખુશખબરી આપવાનું જ ભૂલી ગયો નીલમને છોકરો થયો છે તમે લોકો દાદા દાદી બની ગયા વાહ દીકરા વાહ તું તો ખૂબ જ આગળ નીકળી ગયો તે આટલી મોટી વાત પોતાના મા બાપથી છુપાવીને પોતાના મા બાપને એક એક ખુશી માટે તરસાવે છે તારા મા બાપના કાળજાને કચડી નાખ્યું બસ હવે ઓર કોઈ ખુશીની વાત ન કરતો દીકરા ને તો ખુશીઓના બોજ તારા મા બાપ સહન નહીં કરી શકે બેટા વાહ જોયું તુલસી આપણો દીકરો કેટલો સમજદાર છે એને લાગ્યું કે એક એક ખુશીઓ સાંભળીને મારા મા બાપને મજા નહીં આવે એ માટે અહીંયા બોલાવીને બધી ખુશીઓ નોછાવર કરી રાખી તારા તારા દિલમાં એનું કોઈ અરમાન નહીં રહે દાદા દાદી કહેવાનો સાસુ સસરા બનવાનો વાહ વાહ આખિર તું બેટો શું હોય છે મારો મોહનલાલનો મોહનલાલનો બેટા તું હમણાં ને હમણાં મને હોસ્પિટલ લઈ જા મારે આપણી વહુને મળવું છે મા હું એને લેવા જ જઈ રહ્યો છું આમ પણ આજે એને છુટ્ટી મળવાની છે પણ બેટા મારી ઈચ્છા હતી કે હું મા મને તારી આ આદત બિલકુલ પસંદ નથી જ્યારે આવે અહીંયા ત્યારે જોઈ લેજે તારે મારી સાથે આવવાની કઈ જરૂર નથી હું જાઉં છું રાહુલના બાપુ મને એમ લાગે છે કે હવે આપણો દીકરો આપણો નથી રહ્યો પારકો થઈ ગયો છે બદલાઈ ગયો છે બિલકુલ બદલાઈ ગયો છે નહીં તુલસી એવી વાત નથી જ્યારે રાહુલ નાનો હતો તો એ મા બાપની વાતો માનતો હતો પછી મા બાપ ગઢા થઈ જાય તો એમને છોકરાઓની વાત માનવી પડે માનવી પડે ઓ નો ડેડી એ લોકોને બોલાવીને ફાલતુનો ખર્ચો કરવાની જરૂર નથી ઇન્ડિયાથી રાહુલના મા બાપને બોલાવી લીધા છે ને આજની ફ્લાઇટમાં જ આવે છે બની શકે પહોંચી પણ ગયા છે યસ ડેડ આજે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવાનું છે હા અને બીજું શું હા હું મારું ધ્યાન રાખ ઓકે બાય આઈ લવ યુ ડેડી ઓ ડાર્લિંગ આવામાં બહુ વાર કરી ફ્લાઇટ લેટ હતી એટલે મોડું થઈ ગયું મા બાપુજીને છોડીને સીધો અહીંયા આવ્યો થેન્ક ગોડ હવે મને શાંતિ થઈ નહીતર મને તો બહુ ચિંતા થતી હતી કે એ લોકો નહીં આવે તો આને કોણ સંભાળશે
કોણ એને દૂધ પીવડાવશે, કોણ એની માલિશ કરીને નવડાવશે, કોણ એના કપડા ધોશે, છી હું તો ના કરી શકું. એનીવેઝ થેન્ક્સ અ લોટ રાહુલ, તે મારી બધી ચિંતા દૂર કરી દીધી. પ્લીઝ એક કામ કરને, આ બેબીને તું લઈ લે. અલે લે લે લે, મારો બાપુ, મારો બેટો, આવતો રે આવતો રે, મારી પાસે આવ. લેટ્સ ગો ડાર્લિંગ. ઓકે, કમ કેરફુલી મારો બાબુ. લો લો લો, હા ચલો ચલો ચલો. અરે બેટા, બસ અહીંયા ચૂપી રહે. માં બન્યા પછી પહેલી વાર આ ઘરનો ઉમરો ઓળંગી રહી છે ને. તારી અને મુન્નાની આરતી અને નજર ઉતારવી છે. રાહુલ, વોટ ઇઝ ધીસ? મને આ ગાંડા જેવા ઇન્ડિયન રીત રિવાજમાં કોઈ રસ નથી. રાહુલ, બેટા રાહુલ. ઓ માય ગોડ, રાહુલ રાહુલ, આ શું છે બધું? સાચે સાચે હું તો પાગલ થઈ જઈશ. પ્લીઝ પ્લીઝ તું આ લોકોને સમજાવી દે કે આ ફોટો અહીંયાથી લઈ લે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? માં, બાબુજી, મેં તમને સમજાવ્યું હતું ને, આ રામદેવજીનો ફોટો, નારિયેળ, અગરબત્તી અને દીવો, આ બધું દેશમાં સારું લાગે, અહીંયા નહીં. હટાવો આને. તને શું સમજાવું બેટા, શું સમજાવું? કે આ બાબા રામદેવની કૃપાથી ધરતી પર આવ્યો છે, આ ધરતી પર આવ્યો છે. રાહુલ, એ રાહુલ, ઉઠ ને, જોને અમારી ઊંઘ ખરાબ કરે છે. ખરેખર હું તો બહુ કંટાળી ગઈ છું, અને લઈ જા ને તારી માને આપ્યા. રાહુલ, ત્યાં મૂકીને આવ. હા, હું ખરાબ કરે છે બહુ. લાવ. ના 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 ના. તમારા પોતરાને સાચવીને. દાદા દાદી ચાલો ને. નહીં બેટા, નહીં, અમે અમે અહીંયા સારા છે. તું જા, તું જા, જેને કે કાટ કાપ કાપ કાપ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rohan. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday to my dear child Rohan. અરે શું વાત કરો છો, આ રોહન ના દાદા દાદી નથી, ઇન્ડિયા થી બોલાવેલા અમારા ખાનદાન ની નોકર નોકરાણી છે.
આને પાડી પૂછીને મોટો કરે છે એટલે આને દાદા દાદી કહે છે. બહુ થઈ ગયું, ચૂપચાપ અહીંયાથી ચાલો. રોહન રોહન રોહન, અગર રોહન તમને કસમ આપીને કહે તો કુવામાં પડી જાવ તો તમે પડી જાવ, અગર એ કહે કે સડક પર કપડા ઉતારી નાચો તો તમે નાચ. અરે માં, એ બાળક છે બાળક, પણ આ ઉંમરે તમારી અકલ ક્યાં ગઈ છે? હા, તમે ગવર છો અને ગવર જ રહેશો. મારો બાપુજીને ગવર બોલ્યો? ચંદાની માં, કઈ આપણો દીકરો છે? હા રાહુલના બાપુ, ખોટો સિક્કો જ મળે છે રાહુલ બાપુ, ખોટો સિક્કો જ મળે છે. તમારી માં છે, રાઈટ? યસ ડોક્ટર. ઓલ રાઈટ, શું વાત છે દીકરા, કેમ છે તારી માં? ડોક્ટર કહે છે કે પગમાં ઝેર ફેલાઈ ગયું છે, પગ કાપવો પડશે. હ, એના વગર કોઈ ઈલાજ નથી? ના બાપુજી, જીવ જવાનો ખતરો છે. બેટા, કઈ પણ કરીને તારી માને બચાવી લે બેટા, તારી માને બચાવી લે. મને એ સમજમાં નથી આવતું કે તમારી પાસે તો પૈસાની કોઈ કમી નથી, તો પણ તમે તમારી માનો પગ કપાવવાનું કેમ કીધું? ડોક્ટર સાહેબ, નીલમની સાથે રહેતા રહેતા બિઝનેસની એક જ વાત શીખી છે કે પૈસા અને ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરો જ્યાંથી તમને ડબલ થઈને પાછા મળે. બરાબર છે, ચલો ભાઈ. ઓકે ભાઈ, થેન્ક યુ. રાહુલ, તું જ વિચાર, જો $25,000-30,000 આ ડોકરીની પાછળ ખર્ચ જ, તો આપણને શું મળે? ટોટલ લોસ, પૂરેપૂરું નુકસાન. વાહ દીકરા વાહ, તું તો બહુ મોટો વેપારી નીકળ્યો. વાહ, તું તો બહુ મોટો વેપારી બની ગયો. શાબાશ, તું ઠીક કહે છે બેટા, પૈસા ત્યાં જ લગાડવા જોઈએ જેમ કે ત્યાં ડબલ થતા હોય છે. મેં તો તડકો, છાં, ગરમી, વરસાદ બધામાં મહેનત કરીને તને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો અને અહીં સુધી પહોંચાડ્યો. એની કિંમત શું?
બાપુજી દરેક માં બાપ પોતાના દીકરાને ભણાવે ગણાવે પાલે પોષે તમે શું નવું કર્યું છે બેટા તને વિદેશ મોકલવા માટે મેં મારી પ્યારી જમીન ગીરવી મૂકી દીધી તારી બહેન ના ઘરે ના ગીરવી મૂકી દીધા તારી મા ના ઘરે ગીરવી મૂકી દીધા જે આજ સુધી છોડાવી નહીં શક્યો એની કિંમત શું બાપુજી પરદેશ મોકલવાની જીત તમારી હતી મારી નહીં તને 2 લાખ રૂપિયાની જરૂરત હતી તારી બહેન ના લગ્ન ટાળીને પોતાના મા બાપ ની આખરી નિશાની પોતાનું ખેતર વેચી નાખ્યું અને પૈસા મોકલ્યા તને અને પોતાના દીકરાની ખુશીઓ માટે મેં મારો અંગૂઠો કપાવી નાખ્યો એની કિંમત શું અરે તારી બહેન ના લગ્ન હતા તો પણ તું નહીં આવ્યો તો મેં પોતાનું ઘર વેચી નાખ્યું આ લખપતિ કરોડપતિ રાહુલ નો પાપ ઘરથી બેઘર થઈ ગયો અમદાવાદની સડકો ઉપર હાથ ગાડી ચલાવી મહેનત મજૂરી કરી અને પોતાનું પેટ પાળ્યું એની કિંમત શું તમે જે પણ કર્યું તમારી ફરજ હતી અને દીકરાનો ફરજ કઈ નહીં તો બોલો બાપુજી કેટલી કિંમત થઈ તમારી ફરજની બોલો બાપુજી કેટલા થયા તમારા પૈસા એ બધા આપવા હું તૈયાર છું નીચ નાલાયક તારા બાપુજી થી હિસાબ માંગે છે નાલાયક અરે હિસાબ જ માંગો છે ને તો એ મા બાપ પાસેથી હિસાબ માંગ જે પોતાના દીકરા માટે એની જુદાઈમાં માછલીની જેમ તડપે છે અરે હિસાબ જ માંગો છે ને માંગે મા પાસે જેને તારા જન્મ માટે દેવી દેવતાઓ પાસે મન્નત માંગી અરે ક્યાં ક્યાં જઈને કેટલી કેટલી વાર દેવી દેવતાઓને મનાયા અને તો પણ હિસાબ ના સમજાય ને બેટા તો આપ હિસાબ મારી મમતાનો અને પ્રેમથી તમારા મારા દૂધનો હિસાબ આ બધું તમે લોકો મારા માટે નહીં તમારે વાંજળીનો મેણો ના સાંભળવો પડે એટલા માટે તમે મને પેદા કર્યો પછી પરદેશ મોકલી દીધો અને માં કાન ખોલીને સાંભળી લો આજે હું જે પણ કઈ બન્યો છું તમારા લોકોને લીધે નહીં ખાલી નીલમના પિતાજીને લીધે અને રહી વાત તારા પીડાયેલા દૂધની એવું દૂધ $1 પ્રતિ લીટર મળે છે બોલ કેટલા થયા તારા પીડાયેલા દૂધના કિંમત લગાવે છે મારા દૂધની તુલસી ઠીક કહે છે ચાલો ચાલો આપણે જઈએ આપણા માટે અહીંયા કઈ જ નથી રાખ્યું તુલસી ચાલ મમતાના વેપારમાં આપણે બરબાદ થઈ ગયા તુલસી બરબાદ થઈ ગયા આપણે નુકસાન ખૂબ જ કરી લીધું તુલસી હવે અહીંયા નહીં રહીએ તુલસી ચાલ તુલસી આપણે જતા રહીએ ચાલ અરે તમે લોકો ક્યાં જાઓ છો તમે રોકાઈ જાઓ આજ રાતની ફ્લાઇટમાં તમને મોકલાવી દઈશું તમે ખાલી હમણાં રોકાઈ જાઓ આખીર તું ચાહે છે શું કે આ લોકોને ટિકિટના પૈસા આપીને મોકલાવે છે પાગલ તો નથી થઈ ગઈ તું એવી કઈ વાત નથી તો સાંભળ દાદાજી દાદાજી તમે પ્લીઝ નહીં જાઓ તમે અહીંયા જ રહો
लागे छे गाड़ी बंद पड़ी गई छे, धक्को मारवो पड़शे। धक्को मारवो पड़शे? माँ तमे पण आओ, बाहर आओ। તુલસી એ જ્યારે જઈ રહ્યો હતો ને ત્યારે મેં એનો ચહેરો જોયો હતો, એ પાછો ફરીને ક્યારે નહીં આવે। થોડા સા પૈસા બચાવવા માટે એ ગળીના કૂતરાઓની જેમ આપણને છોડીને જતો રહ્યો, મરવા માટે। આપણું સંતાન આપણું નથી રહ્યું। હે બાબા રામદેવજી, આજ પછી જો મારા જેવી કોઈ પણ અભાગણી વાંચણી તારા દરબારમાં આવે ને તો બાબા ને યાદ કર, બાબા સબ ઠીક કરશે। મારા બેટા ઉપર કરેલો ભરોસો, પણ એને મારી સાથે વિશ્વાસઘાત કરીને મરવા માટે છોડીને જતો રહ્યો। સમજી ગયો, જેની પાસે જે વસ્તુ હોય છે એને એની કદર નથી હોતી। મારે મા બાપ નથી, મા બાપની શું કિંમત હોય એ મને પૂછો। હું તો નાનપણથી અનાથ છું, મા બાપના પ્રેમને તરસતો રહ્યો। આ તો બાપા રામદેવની દયા થઈ કે મા બાપના રૂપમાં તમે મને મળી ગયા। ભલે તમારા છોકરાએ તમને કાઢી મૂક્યા હોય,
પણ બાપુજી તમારો આ દીકરો તમને બંનેને માથા પર બેસાડશે. બાપુજી ચાલો તમે મારા ઘરે ચાલો. ધન્ય છે દીકરા, ધન્ય છે તારા મા બાપ જેમણે તને પેદા કર્યો. અરે બેટા, લોકો તો બેટાને ખોળે લે છે, તું તો મા બાપને ખોળે લઈ રહ્યો છે. આવો બાપુજી, આવો આવો બા. ચાલ તુલસી, ગુડ મોર્નિંગ સર. અરે નંદ કિશોર ભાઈ. હલો દિનેશ જી, કેમ છો? ઠીક છું. બેસો બેસો, આવો બાપુ બેસો. આ છે મારા પાર્ટનર નંદ કિશોર. નમસ્તે. અને નંદ કિશોર ભાઈ, ચાલો આપણે ઓલી બાજુ જઈને વાત કરીએ. આવો નંદ કિશોર ભાઈ, તમે અહીંયા બેસો. એ કયો, માર્કેટ નો શું હાલ છે? દિનેશજી, માર્કેટ નો હાલ તો બહુ ખરાબ છે. જ્યારથી માર્કેટમાં એક નવી બ્રાન્ડ આવી છે, આપણા બધા ઓર્ડર કેન્સલ થઈ ગયા છે. જુઓ આ પેકેટ. તારી પાસે હીરા જોવાનો કાચ છે? હા હા બાપુજી. બતાવ. નંદકિશોર, હાલો લો બાપુજી. અરે આ હીરામાં તો ખોટ છે, એની કટિંગ પણ ખરાબ છે. બાપુજી તમને હીરાની પરખ? હા બેટા, બેટા તરાસવામાં તો બહુ મોટો ધોકો ખાધો છે, પણ હીરાની કટાઈ છટાઈ અને એના દોષ દૂર કરવામાં તારા બાપુનો હાથ કોઈ નહીં પકડી શકે. હું કહું એ ખામીઓ દૂર કરી નાખ, પછી જોજે તારા હીરા માર્કેટમાં ચમત્કાર કરી નાખશે. બાપુજી હમણાં જ ઓફિસ ચાલો. ચાલો આવો મારી સાથે. આવો ચાલો. તમારે પરેશાન કર્યો છે, પણ નહીં બાપુજી, તમે અહીંયા રોકાઈને મારા પરેશાન કર્યો છે. અમારી શું વિચાર છે બેટા? એ તો નિમિત્ત માત્ર છે. બચાવ વાળો તો એ રણોજાનો બાબો રામા પીર છે. જય રામા પીર. જય રામદેવ પીરની. અરે શેઠજી આવો આવો આવો. જય રામદેવ પીર. જય રામ. જય રામદેવ પીર. આજે ખરા સમય પર આવી ગયા તમે. હવે તો બીજનો દિવસ જ બાકી છે. તમે તો જાણો છો અહીંયાનો આખો રાજસ્થાની સમાજ
बाबा नो जन्म उत्सव खूब धामधूम थी मनावे छे। आ वर्षे पण उत्सव नी आगेवानी तमे ज करो। बधाई नी ए इच्छा छे के आ वर्षे आती तमे उतारो। हाँ बेटा, मारी पण इच्छा छे आ वर्षे पण आरती तू ज उतार। बापूजी, आ तो मारो सौभाग्य छे કે આપણા રામદેવપીરનો ઉત્સવ એમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો છે, હું જરૂર આવીશ। અરે અરે, મારા નહીં, દાદાજીના પગે પર। જીવ તો રે। અરે જીવ તો રે। હા હા હા, આવજો। પ્રણામ પ્રણામ। શું વાત છે? કેટલા વર્ષો થઈ ગયા ને જોઈને કેવો લાગતો હશે।